बुलान सर चल के जाओगे? कितना बता? ऐसा होगा 250 250 करीब होगा। 250 किलोमीटर सब चल के जाओगे? હરિદ્વાર એટલે હરિદ્વાર, અહીં આવવાનો ઉદ્દેશ માત્ર જ ભક્તિ છે। પાછળ તમે માં ગંગાનો મધુર અવાજ સાંભળી રહ્યા છો। તમે અહીં આવીને માં ગંગાના નિર્મળ અને પાવન જળમાં ડૂબકી લગાવીને પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો। જો તમે પણ હરિદ્વાર આવવા માંગો છો તો અહીંયા સરકારશ્રી તરફથી શું તૈયારીઓ છે, કોરોનાને લઈને શું નિયમો છે, શું શું જોવા જેવું છે, ક્યાં રોકાવું ખાવું અને કેમ કેવી રીતે અને ક્યાં, તમામ સવાલોના જવાબ આ વ્લોગમાં તમને મળી જશે। તો આ તમામ વિગતો વિશે જાણવા માટે આ વ્લોગમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો। તો ગુજુ સંજય ઇઝ ઓન। હરિદ્વાર આવવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે દહેરાદૂન, અને દહેરાદૂનથી હરિદ્વાર થાય છે 50-55 કિલોમીટર। સેકન્ડ ઓપ્શન જે હું આવ્યો છું તે છે રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશનની બાજુમાં છે સરકારી બસ સ્ટેશન, અને ચોથું ઓપ્શન છે તમારું પ્રાઇવેટ વ્હીકલ। તો હવે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશનેથી તમારે માં ગંગાના દર્શને જવું હોય હરકીપોડી તો ત્યાં અહીંથી થાય છે 1.5 કિલોમીટર, અને ત્યાં સુધી જવા માટે તમને રિક્ષા, ઈ રિક્ષા અને પેડલ રિક્ષા મળી જશે માત્ર 30-50 રૂપિયા। તો આપણે જઈએ અને કરીએ માં ગંગાના દર્શન। હા, હરકી પડી કા 20 રૂપિયા। સ્ટેશનેથી તમે રિક્ષામાં બેસો છો તો આ રિક્ષાને હરકીપોડી સુધી જવા દેવામાં આવશે નહીં, ખૂબ જ સિક્યુરિટી ટાઈટ છે। તમને અહીંયા બિરલા ઘાટે ઉતારી દેવામાં આવશે, પાછળ છે બિરલા ઘાટ, અને આ બિરલા ઘાટેથી હરકીપોડી થાય છે 0.5-1 કિલોમીટર। મહાકુંભમાં આયોજનમાં તમે જોઈ શકો છો જાહેર શૌચાલયને પણ આ રીતે પેન્ટ કરવામાં આવેલ છે। આ છે પુરુષ શૌચાલય, અને તેની એક્ઝેટ સામે છે આ સ્ત્રી શૌચાલય। જે લોકો વાંચી શકતા નથી તેમની માટે એક ચિત્ર સ્પષ્ટ રીતે દર્શાવેલ છે કે આ શૌચાલયનો ઉપયોગ કોણ કરી શકે છે। અહીંયા મિત્રો દરેક ઘાટ ઉપર આ પ્રકારના પુરુષો અને સ્ત્રીઓ માટે ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે। આ વખતે મિત્રો હરિદ્વાર મહાકુંભમાં તમામ જાહેર સ્થળોને ખૂબ જ સુંદર રીતે રંગરોગાન કરવામાં આવ્યા છે। તે જાહેર શૌચાલય હોય, કોઈ બીજી જાહેર જગ્યા હોય કે કોઈ ઘાટ હોય, તો આ તમામ સ્થળોને ખૂબ જ સુંદર રીતે પેઇન્ટ કરાવવામાં આવ્યા છે। આપણે મિત્રો કુંભમાં આવી અને એ જ ખબર ના હોય કે કુંભ શા માટે ભરાય છે, તો આપણથી વધારે બુદ્ધિશાળી કોઈ ના કહેવાય। જ્યારે સમુદ્ર મંથન થયું તો આ સમુદ્ર મંથનમાંથી વિષ અને અમૃત નીકળ્યું। આ વિષને દેવાધિદેવ મહાદેવે તેના કંઠમાં ધારણ કર્યું, અને અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ। આ ખેંચતાણ સમયે જે જે સ્થળ ઉપર અમૃત પડ્યું તે ચારે જગ્યાએ ઉપર કુંભ ભરાય છે। પહેલું છે હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજ, આ ચાર સ્થળોએ કુંભ ભરાય છે। કુંભ ભરાવવા માટે કેટલો સમય હોય છે? દર 12 વર્ષે મહાકુંભ અને દર 6 વર્ષે અર્ધકુંભ ભરાય છે। હરિદ્વારના આ વખતના મહાકુંભની ખાસ વાત એ છે કે તે 12 વર્ષે નહીં પરંતુ 11 વર્ષે ભરાયો છે। તેનું કારણ જ્યોતિષી છે। ગ્રહોના રાજા બૃહસ્પતિ દર 12 વર્ષે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે, અને આ સમયમાં 12 વર્ષે અને દર 7 વર્ષે 1 વર્ષ ઘટી જાય છે, અને તે જ્યોતિષના આધારે નક્કી થાય છે। એટલા માટે આ વખતે હરિદ્વારમાં 11 વર્ષે મહાકુંભ ભરાયો છે। Thank you.
તો આવો મિત્રો આપણે માં ગંગાના પવિત્ર જળમાં નાહીને પાવન થઈએ. હરિદ્વારના આ વખતના મહાકુંભમાં શાહી સ્નાનની વાત કરીએ તો 11 માર્ચના શિવરાત્રિના રોજ શાહી સ્નાન, ત્યાર પછી 12 એપ્રિલ સોમવતી અમાવસનું શાહી સ્નાન, 14 એપ્રિલ વૈશાખીનું શાહી સ્નાન, 21 એપ્રિલ રામનવમીનું પર્વ સ્નાન અને 27 એપ્રિલ ચૈત્ર પૂર્ણિમાનું શાહી સ્નાન કરવામાં આવશે. હરિદ્વાર મહાકુંભ 2021ને લઈને ઉત્તરાખંડનું જે SOP છે, કોવિડને લઈને જે નિયમો છે, તે જ પ્રમાણે તમે આવી શકશો કે કેમ તેની વિશે હું તમને આગળ જણાવીશ. તે પહેલાં નિયમો જણાવી દઉં. અહીંયા તમારે મહાકુંભમાં આવવા માટે ગવર્મેન્ટના SOP પ્રમાણે તેમના જે પોર્ટલ છે, તેમની વેબસાઇટ છે, તેના પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમારું હેલ્થ સર્ટિફિકેટ જે વેબસાઇટ છે તેના પર અપલોડ કરવાનું છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકશો. SOPની પણ PDF લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ પછી તમારે 72 કલાક પહેલાંનો RT-PCRનો નેગેટિવ રિપોર્ટ પણ હોવો જરૂરી છે, સાથે સેનિટાઈઝર અને માસ્ક પણ લાવવું. એ સિવાય 65 વર્ષથી ઉપરના વ્યક્તિ, 10 વર્ષથી નાના બાળકો અને ગંભીર જેમને બીમારીઓ છે તેમને મહાકુંભમાં ન આવવા માટેની ભલામણ કરવામાં આવી છે. આ છે નિયમો. પરંતુ 2 દિવસથી હું હરિદ્વારમાં છું તો અત્યારે કોઈ પણ શ્રદ્ધાળુઓને અહીંના પ્રશાસન દ્વારા રોકવામાં આવેલ નથી, તો તમે પણ આરામથી મહાકુંભમાં અને મા ગંગાના દર્શને આવી શકો છો, તો જરૂરથી આવો. પરંતુ તમારો ખ્યાલ રાખો તે તમારી જવાબદારી છે. બુલાન સર, ચલ કે જાઓગે? કિતના હતા? એસા હુઆ 250. 250 કરીબ હુઆ. 250 કિલોમીટર સબ ચલ કે જાઓગે? તો ઇસકા કુછ ધાર્મિક મહત્વ હોગા ના? આપ લેકે જાતે હો પાન જલ, કાવડ બોલતે હો ને? હા. તો ઉસકા ક્યા મહત્વ ક્યા હૈ ઇસકા કુછ? કાવ બોલે ટીકા જલ બોલે પર ચડાયેગા 11 તારીખ કો. 11 તારીખ કો ઉધર આપ ચડાયેંગે જલ કા, ગંગા જી કે જલ કો? પંજાબી લચ્છી છે. હરિદ્વારમાં જમવા માટે જેનું નામ છે તે છે મોહનજી પુરીવાલા અને બીજું છે છોટીવાલા. આ સિવાય ઘણા જ બધા એવા સ્થળ છે જ્યાં તમને ખૂબ સારું જમવાનું મળશે, પરંતુ આ જે જગ્યા છે તે નામચીન છે. પાછળ છે મિત્રો છોટીવાલા, પરંતુ અંદર આ રેસ્ટોરન્ટમાં કોઈ છોટીવાળું માણસ બેઠું નથી. તમે ઋષિકેશ જશો તો તે રેસ્ટોરન્ટની અંદર છોટીવાળું માણસ બેઠું હોય છે, તેથી આ જે રેસ્ટોરન્ટ હોય છે તેનું ખૂબ આકર્ષણ હોય છે. પરંતુ આ હરિદ્વારનો છોટીવાળા છે. માં ગંગાની આરતીમાં સામેલ થવા માટે હવે હું આવી ગયો છું માં ગંગાના મંદિરની એક્ઝેક્ટ સામે. અને ગંગા આરતીના સમયની વાત કરી દઉં તો સવારે 6 વાગે અને સાંજના 6 વાગ્યા બંને સમયે માં ગંગાની આરતી થાય છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ માં ગંગાની આરતી થશે, તો તે હું તમને દર્શાવીશ. હરિદ્વારમાં મહાશિવરાત્રી પહેલાં અત્યારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થવા મળી છે. જ્યારે 11 તારીખે મહાશિવરાત્રી છે અથવા જે જે શાહી સ્નાનો છે ત્યારે તો લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. તો મારી આપને બસ એ જ સલાહ છે, હા તે દિવસે
શાહી સ્નાનનું ગંગા સ્નાનનું મહત્વ છે, પરંતુ અત્યારે આ કોવિડ મહામારીને લઈને મારી તો આપને એ જ સલાહ છે કે શક્ય બને તો આ તમામ શાહી સ્નાન પૂરા થઈ જાય પછી આવો, જેથી તમે આરામથી માં ગંગામાં સ્નાન કરી શકશો, આરામથી દર્શન કરી શકશો. બાકી તમારી પસંદ છે, ગમે ત્યારે આવો આવી શકો છો. તમામ માહિતી મેં આપને આપી દીધી છે. અને આ છે હરિદ્વારનો એપિસોડ નંબર 2. આને પહેલાંનો પણ એપિસોડ જોઈ લો. બંને એપિસોડ જોઈ લીધા બાદ હરિદ્વાર વિશે તમે ઘણું જ જાણી લેશો. આની પછી આપણે જવાના છીએ ઋષિકેશ. ઋષિકેશના ફેમસ ટ્રાવેલ પ્લેસની પણ વિઝિટ કરવાના છીએ, તો તે વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. આ વ્લોગમાં બસ એટલું જ. ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જે ગરબી ગુજરાત.